તો લોકસભા ચૂંટણી પહેલા મોદી દ્વારા માસ્ટર સ્ટ્રોક આપી દેવામાં આવ્યું છે. આપને જણાવીશું, આર્થિક રીતે પછાત જાતિને અનામત મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત, સરકારી નોકરીઓમાં ગરીબોને અનામતનો નિર્ણય માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આપને જણાવીશું કે પાટીદારોની અનામતની માંગ હતી, ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. 3.5 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ અત્યારે જે રીતે સમાચાર મળી રહ્યા છે, 2019ની લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, ત્યારે હવે આપણે જણાવીશું કે કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. 10% અનામતની મંજૂરી આખરે મળી ગઈ છે. આપણે જણાવીશું કે બેઠક કરવામાં આવી હતી. સરકારની આ બેઠકમાં ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી નોકરીઓમાં ગરીબોને હવે અનામતનો સીધો લાભ થઈ શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પહેલાં મોદીનો ચોક્કસથી માસ્ટર સ્ટ્રોક કહી શકાય. આપણે જણાવીશું કે આ પહેલાં પણ ઓબીસીમાં સમાવવાની જાહેરાત કરવામાં આવી હતી, તેમ છતાં પણ ઓબીસીમાં સમામાં નહોતા આવ્યા. તમામ જે પાટીદારો છે તેને લોલીપોપ આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં અત્યારે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે અનામતને લઈને, ત્યારે પાટીદારોમાં અત્યારે તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આવનારા દિવસોમાં ખરેખર આનો લાભ પાટીદારોને મળે છે કે કેમ, તેના ઉપર પ્રશ્નાર્થ છે. આપને જણાવીશું કે જે રીતે અનામતની મોટામાં મોટી જાહેરાત કરવામાં આવી છે, તે મુદ્દે ભરતસિંહ સોલંકીએ પણ ખાસ પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું છે કે 5 રાજ્યમાં હાર બાદ ચૂંટણી લક્ષી આ નિર્ણય છે. ભાજપની નીતિના કારણે અર્થતંત્ર ભાગી પડ્યું છે. સાથે તેઓએ એમ પણ કહ્યું કે ભાજપ અનામતનો અમલ કરે તો સાચો અર્થ કહેવાય તેવું જણાવ્યું છે ભરતસિંહ સોલંકીએ. આ સાથે જ આપણે જણાવીશું કે 2019 આવી અને આરક્ષણની લાણી લાવ્યું તેમ ચોક્કસથી કહી શકાય. પાટીદારો માટે ચોક્કસથી ખુશીના સમાચાર, પરંતુ ખરેખર તેનો અમલવારી થશે કે કેમ, ત્યારે તેનો સાચો અર્થ નીકળશે તેવું કહેવું છે ભરતસિંહ સોલંકીનું. કેન્દ્ર સરકારની મોટી જાહેરાત બાદ પ્રથમ પ્રતિક્રિયા કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની. તેઓએ જણાવ્યું છે કે 5 રાજ્યમાં ચૂંટણીમાં જે હાર થઈ તે હાર બાદ ચૂંટણીલક્ષી નિર્ણય તેઓએ ગણાવ્યો છે. માત્ર ને માત્ર વોટ બેંક કરવા માટે આ નિર્ણય લીધો છે તેવું તેમનું કહેવું છે. ભાજપની નીતિના કારણે જ અર્થતંત્ર ભાંગી પડ્યું છે, ત્યારે હવે ભાજપ અનામતનો અમલ કરે તો તેનો સાચો અર્થ કહી શકાય. મોદીનો માસ્ટર સ્ટ્રોક આપણે જણાવીશું 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ જે બિલ છે તે હવે લોકસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભા 2019ની ચૂંટણી પહેલાં ખૂબ જ મોટા સમાચાર પાટીદારો માટે. સવર્ણને હવે 10% અનામતની મંજૂરી મળી ગઈ છે, ત્યારે હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ જે રીતે જાહેરાત કરવામાં આવી છે, મોદીનો ચોક્કસથી માસ્ટર સ્ટ્રોક કહી શકાય. 3.5 વર્ષથી પાટીદારો અનામતની માંગ કરી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, ત્યારબાદ હવે આખરે 2019 પહેલાં હવે મોદીને પાટીદારોની યાદ આવી છે તેમ કહી શકાય. આપણે જણાવીશું કે 2019 આવ્યું અને આરક્ષણની લાણી લાવ્યું તેવું ચોક્કસથી કહી શકાય. પાટીદારોમાં એક તરફ ખુશીનો માહોલ, ત્યારે બીજી તરફ એક ખચકાટ પણ જોવા મળી રહ્યો છે કે આખરે અમને લાભ મળશે કે કેમ, કારણ કે હજુ તો બિલ પસાર થવાનું બાકી છે લોકસભામાં. હવે બિલ પસાર કરવામાં આવશે, હવે બિલ મંજૂર થશે કે કેમ, તેના પર પણ સૌ કોઈની નજર મંડરાયેલી છે. સરકારી નોકરીઓમાં ગરીબોને અનામતનો લાભ મળશે હવે, અને આ મોટા સમાચાર પાટીદારો માટે. આપણે જણાવીશું કે કેન્દ્ર સરકારે ખૂબ મોટી જાહેરાત કરી છે. પાટીદારો ઘણા સમયથી અનામતની માંગ કરી રહ્યા છે, ત્યારે હવે ફરી એકવાર આપને જણાવીશું કે 10% અનામતની મંજૂરી આખરે મળી ગઈ છે. 8 જાન્યુઆરી મંગળવારે લોકસભામાં બિલ મૂકવામાં આવશે. હવે આ બિલમાં જે રીતે વાત કરવામાં આવે, તો બિલ હવે પસાર થયા બાદ કેવી ગતિવિધિઓ જોવા મળે છે તેના પર સૌ કોઈની નજર. મોદીનો માસ્ટર સ્ટ્રોક સામે આવી રહ્યો છે. આપને જણાવીશું કે લોકસભા ચૂંટણી પહેલાં મોદી દ્વારા માસ્ટર સ્ટ્રોક મારી દેવામાં આવ્યો છે. તમામ જે સવર્ણોને છે 10% અનામતનો નિર્ણય કરવામાં આવ્યો છે. આર્થિક રીતે જે પછાત હશે તે લોકો જ આ અનામતનો લાભ મેળવી શકે છે. આર્થિક રીતે પછાત તમામ વર્ગને, એટલે કે સવર્ણોને 10%
अनामत की मंजूरी आखरे मिली गई है। सरकारी नौकरियों में गरीबों ने अनामत लाभ मिलशे तेवु मोदी कहेवुं छे। कैबिनेट की बैठक में आ निर्णय लेवामां आव्यो छे। आपने जणावीशुं के बैठकनुं आयोजन करवामां आव्युं हतुं अने बैठक में खूब मोटो निर्णय आपने जणावीशुं के हवे खूब ज ओछा महिनाओ बाकी रह्या छे, ओछा दिवसों बाकी रह्या छे 2019 लोकसभा चूंटणी ने, ते पहेला तमाम जे सवर्णों छे तेमने खुश करवा माटे मोदी द्वारा मास्टर स्ट्रोक मारी देवामां आव्यो छे। 10% अनामतनी मंजूरी आपी देवामां आवी छे। खूब मोटी जाहेरात कही शकाय, खूब मोटा समाचार। केन्द्र सरकारे मोटी जाहेरात करी छे। आर्थिक रीते जे नबळा हशे, जे पछात हशे, ते लोकोने आने सीधो लाभ मळशे। लोकसभा चूंटणी पहेला मोटो निर्णय मोदी द्वारा, आर्थिक रीते पछात जातिने तेनो लाभ मळशे, अनामत मळशे तेवुं कहेवुं छे मोदीनुं। आपने जणावीशुं के चूंटणी पहेला मोदी द्वारा खूब मोटी जाहेरात करवामां आवी छे। आ पहेला पण आपने जणावीशुं ते मुजब ओबीसी में सामवानी बात करती थी और घना समय थी आपने जणावीशुं के हार्दिक पटेल मांग कर रहा है अनामत ने लईने, त्यारे हवे आखरे मंजूरी मिली गई है। ओबीसी में पण समावानी बात थी, परंतु तेमां पण क्यांक ने क्यांक ते लोकोने लॉलीपॉप आप्युं होय तेवुं ते लोकोए जणाव्युं हतुं। अने त्यारबाद हवे आवे आ 2019 लोकसभा चूंटणी पहेला खूब मोटी जाहेरात कर देवामां आवी छे। आ चूंटणी ने हवे लईने सवर्णो हवे केवी रीते जोई रह्या छे तेने लईने हवे सवाल ऊभो थई रह्यो छे। आपने जणावीशुं के केन्द्र सरकारे मोटी जाहेरात तो करी छे, परंतु हवे आखरे सवर्णोने खुश करी शकशे के नहीं, ते हवे आवनारो समय बतावशे। 2019 लोकसभानी चूंटणी पहेला केन्द्रनी मोदी सरकारे मोटो निर्णय कर्यो छे। मोदी सरकारे लोकसभा चूंटणी पहेला मोटो दाव रमी गरीब सवर्णो माटे नौकरी अने शिक्षण में 10% अनामत आपवानो प्रस्ताव आखरे हवे मंजूर कर्यो छे। आपने जणावीशुं के सोमवारना रोज केन्द्रीय कैबिनेटनी बैठक में आ प्रस्तावने पास करवामां आव्यो हतो। जो कि लोकसभा चूंटणी पहेला नरेन्द्र मोदी सरकारे जबरदस्त मोटो निर्णय लीधो छे। केन्द्र सरकार अनामतनी आ नवी फॉर्म्युलाने लागू करवा माटे अनामतनो कोटा हवे वधारशे। आपने जणावीशुं के सरकार संविधान संशोधन माटे पोताना आ गेम चेन्जर मनाई रहेला मूवने पण अमलमां मूकवानी कोशिश ચોક્કસથી કરશે। આપને જણાવીશું કે આવતીકાલે એટલે કે 8 જાન્યુઆરીએ લોકસભામાં બિલ રજૂ કરવામાં આવશે। દર્શક મિત્રો, આપને જણાવીશું કે સૂત્રો તરફથી એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે અનામતનો હાલનો કોટા 49.5% વધીને 69.5% કરશે, જેમાંથી 10% કોટા આર્થિક રીતે પછાત લોકો માટે આપવામાં આવશે। सरकारी नौकरियों में गरीबों ने अनामतनो हवे सीधो लाभ थई शके ते माटेनी एक जाहेरात। आपने जणावीशुं के लांबा समय थी आर्थिक रीते पछात सवर्णों माटे अनामतनी मांगणी करवामां आवी हती, त्यारे लांबा समय थी आर्थिक रीते पछात सवर्णों माटे अनामतनी मांगणी जे करवामां आवी हती तेमां हवे 10% अनामतनी मंजूरी मळी गई छे। केन्द्र सरकार द्वारा मोटी जाहेरात करवामां आवी छे। આપણે જણાવીશું કે મીડિયા રિપોર્ટ્સનું જે રીતે માનવામાં આવે તો જે લોકોના કુટુંબની આવક વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઓછી છે તેમનો જ આ ફાયદો મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। આપણે જણાવીશું કે છેલ્લા કેટલાક વર્ષોથી SC ST એક્ટ પર મોદી સરકારના નિર્ણયની સવર્ણ જાતિઓના નારાજગી અને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પણ 3 રાજ્યોમાં મળેલી હારને પગલે તે હારને ધ્યાનમાં રાખીને જ સવર્ણોને પોતાના પલ્લુમાં લેવાની કોશિશ ચોક્કસથી કહી શકાય। દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર ફરી એકવાર આપને જણાવીશું। કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી છે। પાટીદારોની અનામતની માંગને લઈને સવર્ણોને 10% અનામતની મંજૂરી આખરે મળી ગઈ છે। સૌથી મોટો પડકાર હતો સવર્ણોને અનામત આપવી અને તેમાં મોદીએ આખરે માસ્ટર સ્ટ્રોક માર્યો છે। કેન્દ્ર સરકારે આર્થિક રીતે 50 સવર્ણો માટે 10% કોટાના પ્રસ્તાવને આખરે પાસ કર્યો છે। અનામતને આખરે મંજૂરી મળી ગઈ છે, એટલે કે ચોક્કસથી સવર્ણોને લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ ખરેખર તેનો અમલ થાય છે કે કેમ આવતીકાલે જોવાનું રહેશે। લોકસભામાં બિલ રજૂ કરવામાં આવશે 8 જાન્યુઆરી, આવતીકાલે લોકસભામાં બિલ રજૂ થશે, તે બાદ ખ્યાલ આવશે। બંધારણમાં સરકાર સંશોધન કરશે આપણે જણાવીશું કે, પરંતુ તેને લાગુ કરવું હજુ પણ ખૂબ જ મુશ્કેલ છે।
જોઈએ તેટલું સરળ નથી, ત્યારે હવે સરકારને તેના માટે સંવિધાનમાં સંશોધન કરવું પણ એટલું જ જરૂરી છે, તેના માટે તેને સંસદમાં અન્ય દળોનું પણ સમર્થન મેળવવું પડશે. અનામત આપવી કોઈ રમતવાત નથી. ફરી એકવાર આપને જણાવીશું કે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત તો કરી છે, પરંતુ આવતીકાલે 8 જાન્યુઆરીએ બિલ રજૂ થશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. 10% કવોટાના પ્રસ્તાવને આખરે પાસ તો કર્યો છે, અત્યારે તમામ જે સવર્ણો છે, બ્રાહ્મણો છે, પટેલો છે, તમામ જે લોકો છે તે અત્યારે ખુશ તો દેખાઈ રહ્યા છે, પરંતુ આવતીકાલે જોવાનું રહેશે કે આ નિર્ણયને કઈ રીતે લેવામાં આવે છે. લાગુ કરવું ખૂબ જ મુશ્કેલ છે સરકારને, તેના માટે સંવિધાનમાં ખાસ કરીને સંશોધન કરવું પડશે, તેના માટે સંસદમાં પણ અન્ય દળોનું સમર્થન મળવું એટલું જ જરૂરી છે. એકલા હાથે કામ નહીં ચાલે. લોકસભા ચૂંટણી પહેલાં મોટી જાહેરાત તો કરી છે, પરંતુ હવે આખરે આવતીકાલે જ્યારે બિલ રજૂ કરવામાં આવશે ત્યારે હકીકત બહાર આવશે. મોદી દ્વારા માસ્ટર સ્ટ્રોક ચોક્કસથી કહી શકાય, પરંતુ આવતીકાલે આપણે જણાવીશું તે મુજબ બિલ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ ખ્યાલ આવશે. આપણે જણાવીશું કે આંદોલન પછી મહારાષ્ટ્રમાં પણ મરાઠાને 16% અનામત આપી છે, ત્યારબાદ હવે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સવર્ણોને 10% અનામત મળે તે માટે માંગ કરવામાં આવતી હતી અને હવે તેની મંજૂરી મળી ગઈ છે. તો આજ મુદ્દે અલ્પેશ ઠાકોરનું આખરે શું કહેવું છે, આવો તમને પણ સંભળાવી. ગરીબોને શિક્ષણમાં આપવું જોઈતું હતું, માત્ર નોકરીઓમાં આપ્યું છે, એટલે નોકરીની સાથે શિક્ષણમાં પણ આપવું જોઈતું હતું અને સાથે જે લોકોને અનામત મળેલી છે એમની અનામતની વારંવાર અમે રજૂઆત કરી છે કે એની અમલવારી થાય અને ગરીબોના અધિકાર એના ગરીબ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થાય. લાગે છે લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે જો 100% રાજનીતિક નિર્ણય છે, પણ રાજનીતિક નિર્ણય છે સાથે મારી બહુ સ્પષ્ટ વાત છે, હજુ પણ કહું છું કે કોઈ પણ ગરીબને મળતું હોય તો અલ્પેશ ઠાકોરે ક્યારે વિરોધ નથી કર્યો. દર્શક મિત્રો, આપે સાંભળ્યું તેમ અલ્પેશ ઠાકોરની પ્રથમ પ્રતિક્રિયા આ મોટી જાહેરાત બાદ. તેઓએ જણાવ્યું છે કે કોઈ પણ ગરીબને મળતું હોય તો તેમાં અમે કોઈ દિવસ વિરોધ નથી કરતા. ખૂબ સારી બાબત કહી શકાય. પણ તેમણે પણ ભરતસિંહ સોલંકીની જેમ ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો. પ્રથમ પ્રતિક્રિયા અલ્પેશ ઠાકોરની સામે આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે ચૂંટણીલક્ષી આ નિર્ણય છે, હવે તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે તે તો હવે સમય બતાવશે, પરંતુ આ એક ચૂંટણીલક્ષી નિર્ણય છે. 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, મતો અંકી કરવા માટે જ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી એકવાર આપને જણાવીશું કે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સવર્ણોને 10% અનામતની મંજૂરી મળી ગઈ છે, સવર્ણોને લીલી ઝંડી તો મળી ગઈ છે, પરંતુ આ કરવું, આ બિલ પાસ કરવું એટલું સરળ નથી. ફરી એકવાર આપને જણાવીશું કે મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલાં મોટો દાવ રમી ગરીબ સવર્ણો માટે નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવાને પ્રસ્તાવને આખરે મંજૂરી આપી છે. સોમવારે એક કેન્દ્રીય કેબિનેટની બેઠક હતી, બેઠકમાં આ પ્રસ્તાવને ખાસ પાસ કરવામાં આવ્યો છે. આપને જણાવીશું કે લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકારે જબરજસ્ત મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગુ કરવા માટે અનામતના હવે કોટા છે તે વધારશે. આપણે જણાવીશું કે બંધારણ પ્રમાણે અનામત મળવી ખૂબ જ મુશ્કેલ છે, તો પછી સવર્ણોને 10% અનામત કેવી રીતે મળશે તે પણ સવાલ સૌ કોઈને અત્યારે મૂંઝવી રહ્યો છે. હવે આવતીકાલે લોકસભામાં આ બિલને રજૂ કરવામાં આવશે, ત્યારબાદ ખ્યાલ આવશે. સરકાર સંવિધાન સંશોધન માટે પોતાના ગેમ ચેન્જર મનાઈ રહેલા મૂવને પણ અમલમાં મૂકવાની કોશિશ કરી રહ્યા છે. જોકે સૂત્રો તરફથી એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે 10% કરતાં વધારે અનામત આપી હોત તો સવર્ણ વર્ગને ફાયદો થાય. ત્યારે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે લલિતભાઈ. લલિતભાઈ, જે રીતે 10%ની અનામતની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને આપ યોગ્ય માનો છો કે 10% અનામત સવર્ણ વર્ગના જે ટકાવારી છે તે પ્રમાણે યોગ્ય છે? આ દેશની અંદર
49% એસી એસટી ઓબીસીના લોકોની વસ્તી છે, 51% સ્વર્ણ લોકોની વસ્તી છે. 10% અનામત જે આપવાની જાહેરાત છે એ જાહેરાત અપૂરતી જાહેરાત છે. કોંગ્રેસ પાર્ટીએ એના મેનિફેસ્ટોમાં પણ, કેન્દ્રના મેનિફેસ્ટોમાં અને ગુજરાતના મેનિફેસ્ટોમાં પણ આર્થિકતાના ધોરણે 20% અનામત આપવાને વચન આપી ચૂકી છે. આ 5 વર્ષ પહેલાંની વાત છે. ભારતીય જનતા પાર્ટીએ આજે જે અનામતની જાહેરાત કરી છે એ ખરેખર ઘણી ઓછી છે. પરંતુ આને અમે એટલા માટે સ્વીકારીએ છીએ કે આ લોકો પાસેથી જે કાંઈ મેળવવાનું થાય સ્વર્ણ સમાજે લડી લડીને લેવાનું છે. આજે દેશના 5 રાજ્યોના જે પરિણામો આવ્યા એ પછીનો જે માહોલ દેશની અંદર બન્યો, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં 2019માં સત્તા આવતી નથી. સત્તા મેળવવા માટેના હવાતિયાઓ જે મારી રહ્યા છે ને એના અનુસંધાને આ 10% જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીની આ જાહેરાતને આ દેશનો માણસ, સામાન્યમાં સામાન્ય નાગરિક ભારતીય જનતા પાર્ટીને ભારતીય જુમલા પાર્ટી સમજી રહ્યો છે. કારણ કે આ લોકોએ અત્યાર સુધીમાં જે જે વચનો અને જે વાતો કરી છે એ ફક્ત જુમલો સાબિત થયો છે. એમાં રામ મંદિર બનાવવાની વાત હોય, 370ની કલમ નાબૂદ કરવાની વાત હોય, દરેકના ખાતામાં 15 લાખ નાખવાની વાત હોય, કાળું નાણું વિદેશથી પાછું લઈ આવવાની વાત હોય, ગંગાના શુદ્ધિકરણની વાત હોય, આ ભારતીય જનતા પાર્ટીની તમામ વાતો જુમલો સાબિત થઈ છે. અને એપ્રિલની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારની આ જાહેરાતને હજુ લોકો જુમલો જ સમજશે. જો ભારતીય જનતા પાર્ટીએ નકર કામગીરી કરવી હોય તો તાત્કાલિક ધોરણે આને કાયદાનું સ્વરૂપ આપી અને લોકસભાની ચૂંટણી જાહેરાત થાય એ પહેલાં આની અમલવારી કરી દેશે તો જ આ દેશના લોકો આ વાત સ્વીકારવા માટે તૈયાર થશે, નકર આને જુમલો ગણી અને નકારી કાઢશે. જે રીતે અવારને અવાર ભાજપના નેતાઓ દ્વારા કહેવામાં આવતું હતું કે 49%થી વધારે પીએમ સાહેબે જે જાહેરાત કરી છે તેના વિશે તેને આપ કઈ રીતે જોવો છો? છેલ્લા 3.5 વર્ષથી આ સરકાર સાથે 3-4 મંત્રણાઓમાં અને દરરોજ મીડિયા સમક્ષ આવીને હું, હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા કે બાકીના પાસના લોકો બરાળા પાડી પાડીને કહેતા હતા કે બંધારણની અંદર સ્પષ્ટ જોગવાઈ છે, કોઈ પણ જ્ઞાતિના સર્વે કર્યા વગર પણ એને અનામત આપી શકાય. 49%થી વધુ અનામત આપવાની જે વાત છે એ ભારતીય જનતા પાર્ટી નકારતી હતી, પણ અમે આધાર પુરાવા સાથે આપ્યું છે કે અનામત આપી શકાય છે. આજે ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન હોય એ આગેવાન મીડિયા સમક્ષ આવીને કહેતા હતા કે 49%થી વધારે અનામત આપવાની જોગવાઈ નથી બંધારણની અંદર. પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો અને દેશના વડાપ્રધાને જ્યારે વધારાની 10% અનામત આપવાની વાત કરી, 49% અનામતને બદલે 59% અનામતની વાત કરી, ત્યારે વિલા મોઢે એ પણ આ વાતને સ્વીકારવા તૈયાર થઈ ગયા છે, પરંતુ મોઢા કાળા કરીને મીડિયા સામે આવી અને વખાણ કરવા લાગ્યા છે. વાત કરવામાં આવે તો લલિતભાઈએ કીધું કે જે 2019ની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને બોકલાયેલી ભાજપ અત્યારે 10% અનામતની જાહેરાત કરી રહી છે. કેમેરામેન રહીશ અલી સાથે અમીન દીપેન, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મોટી જાહેરાત બાદ આઈકે જાડેજાએ પણ ખાસ પ્રતિક્રિયા આપી હતી, આવો તમને સંભળાવીએ. ખૂબ આવકારદાયક નિર્ણય છે. જે પ્રકારે કેન્દ્રની કેબિનેટે 10% ઈબીસી નોકરીઓ માટેનો નિર્ણય કર્યો છે અને 10% અનામત આપવા માટે સંશોધન બંધારણમાં કરવાની પણ વાત કરી છે. આઝાદી પછી પહેલી વખત દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આ પ્રકારનો એક આગવો નિર્ણય કર્યો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી એમના હક્કોને સંપૂર્ણ સુરક્ષિત રાખીને જે લોકો આ અનામતમાં આવતા નથી એવા આર્થિક રીતે નબળા વર્ગના સમાજના ભાગોને, સમાજના લોકોને કેન્દ્રની નોકરીઓ માટે 10% વિશેષ અનામત આપવા માટેનો આજે કેન્દ્રની કેબિનેટે આ નિર્ણય કર્યો છે. ખૂબ આવકારદાયક નિર્ણય છે. સમગ્ર ગુજરાતની ભારતીય જનતા પાર્ટી વતી
માનનીય નરેન્દ્રભાઈ મોદીને, કેન્દ્રની કેબિનેટને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.